हेलो गाइस, डीजे स्टडी पर तमारो स्वागत छे। आजना वीडियो में आपणे धोरण 9 मां जे एसएस नो वार्षिक परीक्षा माटेनो जे एसआई जे तमारो पेपर छे एनो अहीं आपणे पेपर सोल्यूशन जोशुं। तो तमारो समय हतो 3 कलाक अने गुण हतो 80 मार्क्स नो। तो एमां जे छे तमने पेपर काईक आवी रीते पूछायेलो हतो, तो सौथी पहेला आपणे विभाग ए नी वात करीए। तो विभाग ए मां जे छे तमने एम पूछायेलो हतो के योग्य जोड़काओ आपणने जोड़वानो हतो। तो एमां पहेला नंबरनो सवाल तमने एम पूछेलो हतो कि भारतमां अंग्रेज सत्तानी शरूआत क्यारे थई हती। तो प्लासीना युद्धने कारणे जे छे भारतमां अंग्रेज सत्तानो शरूआत थई हती। એવી રીતે વાત કરીએ તો અમેરિકાની જે સ્ટીમર હતી એનું નામ શું છે, તો તેનું નામ છે લ્યુસોટાનિયા। એવી રીતે વાત કરીએ તો રાજ્ય પુનઃરચના પંચના સભ્ય કયા હતા, તો હૃદયનાથ કુંજરું હતા। એવી રીતે બંધારણનું જે અર્થઘટનનું અંતિમ સત્તા જે છે એ સર્વોચ્ચ અદાલત પાસે છે। અને 5મા નંબરનો સવાલ એમ છે કે મુંબઈમાં આતંકવાદી હુમલો ક્યારે થયો હતો, તો 26 જાન્યુઆરી 2008ના દિવસે મુંબઈમાં આતંકવાદી હુમલો થયેલો હતો। એવી રીતે વાત કરીએ તો નીચે આપેલા વિધાનોમાં તમને ખરા છે કે ખોટા એમ તમને કહેવાનું છે। તો તમને 6ઠા નંબરનો સવાલ એમ પૂછેલો હતો કે અસહકાર આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ નાઇટહુડ નામનો સન્માન જે છે તેનો ત્યાગ કર્યો હતો, તો આ વિધાન છે તમારું ખોટું આવશે। એવી રીતે વાત કરીએ તો 7મા નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટન અને ફ્રાન્સનો પરાજય થયો હતો, તો આ વિધાન પણ ખોટું છે। અને એવી રીતે વાત કરીએ તો મૂળભૂત હકો એ રાજ્યની સત્તા વિસ્તારે છે, તો આ પણ વિધાન ખોટું છે। એવી રીતે વાત કરીએ તો 9મા નંબરનો સવાલ તમને એમ પૂછેલો હતો કે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, તો આ વિધાન જે છે એ સાચું છે, કેમ કે મધ્યમાંથી જ કર્કવૃત પસાર થાય છે। એવી રીતે 10મા નંબરનો સવાલ છે કે પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવે છે, તો આ વિધાન પણ સાચું છે। એવી રીતે નીચેના શબ્દોમાં તમને જે છે એક કે બે વાક્યોમાં તમને જવાબ લખવાના હતા, તેમાં 11મા નંબરનો સવાલ એમ હતો કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી, તો યાદ રાખજો મિત્રો કે જે વસવંત બળવંત ફડકે હતા તેમણે જે છે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂઆત કરેલી હતી। એવી રીતે 12મા નંબરનો સવાલ એમ પૂછેલો હતો કે સરદાર પટેલના સચિવનું નામ શું હતું, તો યાદ રાખજો કે વીપી રામન જે છે તેમના સચિવનું નામ હતું, જેમનો ભારતની સ્વતંત્રતામાં અને જે ભારતનું એકત્રીકરણ છે તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો હતો। એવી રીતે વાત કરીએ તો 13મા નંબરનો સવાલ તમને એમ પૂછેલો હતો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે, તો તેના ન્યાયાધીશની નિમણૂક જે છે એ આપણા રાષ્ટ્રપ્રમુખ કરે છે। એવી રીતે વાત કરીએ તો 14 નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે ચીડના રસમાંથી શું બને છે, તો યાદ રાખજો કે ચીડના રસમાંથી તમારું ટર્પેન્ટાઇન બને છે। એવી રીતે તમને યોગ્ય વિકલ્પ પસંદ કરીને નીચેના પ્રશ્નોના તમને જવાબ આપવાના હતા। તો 15 નંબરનો સવાલ તમને એમ હતો કે ખાલી જગ્યા એ દાંડી કૂચની તુલનામાં ગૌતમ બુદ્ધનો મહાભિનિષિક્રમણને સાથે સરખામણી કરી હતી, તો જે ગાંધીજીએ દાંડી કૂચ કરેલી હતું તેનો ગૌતમ બુદ્ધના મહાભિનિષિક્રમણ સાથે સરખામણી કરવાવાળા જે વ્યક્તિ હતા એ પોતે હતા શ્રી મહાદેવભાઈ દેસાઈ। એવી રીતે વાત કરીએ તો 16 નંબરનો સવાલ તમને એમ પૂછેલો હતો કે બંધારણની ખરડા સમિતિનો અધ્યક્ષ ખાલી જગ્યા હતા, તો તેમનું નામ હતું ભીરનામ આંબેડકર। એવી રીતે 17મા નંબરનો સવાલ એમ છે કે પંચાયતી રાજ્યનું માળખું ખાલી જગ્યા છે, તો તેમને યાદ રાખો કે ત્રિસ્તરીય તમને માળખું તમને જોવા મળે છે। એટલે 18મા નંબરનો સવાલ તમને એમ પૂછેલો હતો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારતનો ખાલી જગ્યા ક્રમ આવે છે, તો 7મો ક્રમ આવે છે। એવી રીતે 19 નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે ભારતમાં પક્ષીઓની ખાલી જગ્યા આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે, તો યાદ રાખજો કે 1230 જેટલી પ્રજાતિઓ તમને જોવા મળે છે। એવી રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ તમને આપવાનો હતો, તો 20 નંબરનો સવાલ એમ હતો કે ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા વિશ્વયુદ્ધની શરૂઆત માને છે, તો યાદ રાખજો કે જે બર્લિનને નાકાબંધી થઈ હતી ને તેને જે વિદ્વાનો જે છે એ ઠંડા વિશ્વયુદ્ધની શરૂઆત માને છે। એવી રીતે વાત કરીએ તો 21 નંબરનો સવાલ તેમને એમ પૂછેલો હતો કે કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે, તો 6-14 વર્ષના બાળકો આવશે। એવી રીતે 22 નંબરનો સવાલ છે કે સંસદીય સરકાર સંપૂર્ણપણે કોને જવાબદાર હોય છે, તો લોકસભાને જવાબદાર હોય છે। એવી રીતે 23 નંબરનો સવાલ છે કે ઊંટના ચામડામાંથી બનેલા પગરખા મુખ્યત્વે કયા રાજ્યોના લોકો પહેરે છે, તો જે છે એ રાજસ્થાનના લોકો તમને એ પહેરતા જોવા મળે છે। હવે સુનામી શબ્દનો અર્થ જાપનીઝ ભાષામાં શું થાય છે, તો યાદ રાખજો કે વિનાશક મોજા છે, સુનામી એ પોતે જ જાપનીઝ શબ્દ છે, તો યાદ રાખજો મિત્રો। અને હવે વાત કરીએ વિભાગ નંબર બીમાં, તો તમને બે માર્ક્સના સવાલો તમને અહીંયા પૂછેલા હતા, 15-25 નંબરના સવાલો હતા, તો એમાંથી જે છે તમને 9 પ્રશ્નોનો ઉત્તર તમને લખવાનો હતો। તો પહેલા 25 નંબરનો જે સવાલ છે તમને એમ પૂછેલો હતો કે ડેલ હાઉસીએ ખાલસા નીતિનો અમલમાં મૂકી હતી, મિત્રો આ આપણા આઈએમપીમાંથી જ પૂછેલો સવાલ છે। તો જે ડેલ હાઉસી હતા એ પોતે ખૂબ જ ઉગ્રવાદી હતા, તેથી તેઓ જે છે એ પોતે જે છે ખાલસા નીતિનો અમલ કરેલા હતા, એના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવી ગયા છે। એવી રીતે વાત કરી 26 નંબરનો સવાલ તમને એમ પૂછેલો હતો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની હતી, તો કેમ જાગૃત બની હતી મિત્રો, કેમ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં યુરોપના જે પુરુષો છે એ ઘણી સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા, હવે પુરુષો મૃત્યુ પામ્યા તો સ્ત્રીઓ ઘરની બહાર આવીને કામ કરવા માંડી, તેથી જે યુરોપીય સમાજમાં જે છે સ્ત્રીઓ ખૂબ જ જાગૃત બનેલી હતી।
એવી રીતે વાત કરીએ તો 57 નંબરનો સવાલ છે કે જે આપણા આઈએમપીમાંથી પૂછાયેલો સવાલ હતો કે જે વીર સાવરકર અને અશફાક ઉલ્લા ખાન વિશે આપણને માહિતી આપવાની હતી, તો વીર સાવરકર અને અશફાક ઉલ્લા ખાન વિશે માહિતી તમને અહીંયા આપેલી છે તો તમે જોઈ લેજો. એવી રીતે વાત કરીએ તો 28 નંબરનો સવાલ છે કે પંડિત જવાહરલાલ નહેરુના બિનજોડાણ નીતિ વિશે આપણને શું માનતા હતા. આ પણ આપણે આઈએમપીમાંથી સવાલ હતો, તો તેઓ બિનજોડાણની નીતિ એમ માનતા હતા કે ભારત અત્યારે સ્વતંત્ર થયું છે તો સ્વતંત્ર દેશ કોઈ દેશ સાથે જોડાશે તો સ્વતંત્રતા જે છે એ જે મુશ્કેલીમાં પડશે, તેથી ભારતે તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો, ના એ અમેરિકા તરફ ઝૂક્યો ના તે રશિયા તરફ ઝૂક્યું કે યુએસએસઆર તરફ તે ઝૂક્યું. એવી રીતે આપણને નેક્સ્ટ સવાલ પૂછેલો હતો કે પારિભાષિક શબ્દો બતાવવાનો હતો કે પ્રજાસત્તા કોને કહેવામાં આવે છે અને બંધારણ કોને કહેવામાં આવે છે. તો યાદ રાખજો મિત્રો કે પ્રજાસત્તા એટલે શું, તો કોઈ પણ વ્યક્તિ કે કુટુંબની વંશ પરંપરાગત શાસન નહીં પરંતુ પ્રજાનું જે શાસન હોય ને તેને જ આપણે પ્રજાસત્તા કહેવામાં આવે છે. એવી રીતે બંધારણ વિશે વાત કરીએ તો દેશનો કંઈક વહીવટ સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે ચોક્કસ રીતે જે સિદ્ધાંતો ધ્યેયો અને આદર્શોને આધારે બનાવેલા જે લિખિત સ્વરૂપના નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ હોય છે ને એને આપણે બંધારણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ 30 નંબરનો સવાલનો, તો નીચેના પરિસ્થિતિથી જેને તમને ઉત્તર લખવાનો હતો કે જો ભારતના દરેક નાગરિકના આધાર કાર્ડ આપ્યા ન હોત તો શું થયું હોત, તો મિત્રો એનો જે થયું હોત તે તમને અહીંયા આન્સરમાં આપી દીધેલું છે. આના વિશે જે છે આપણે ડિટેલમાં સોલ્યુશન જોઈ ગયા છે, જે અસાઇનમેન્ટનું સોલ્યુશન હતું તો એમાં તમે જોઈ લેજો. એવી રીતે 31 નંબરનો સવાલ છે કે મહાભિયોગની કાર્યવાહી વિશે તમને સમજાવો, તો આજે છે મહાભિયોગની કાર્યવાહી પણ તમને સમજાવી દીધેલું છે. એવી રીતે 32 નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે નીચેના પારિભાષિક શબ્દોમાં 15-20 શબ્દોમાં તમને લખવાનું છે કે બાંગર અને ખડક વિશે આપણને લખવાનું હતું, તો આના વિશે પણ આપણે જે છે અસાઇનમેન્ટના સોલ્યુશનમાં ડિટેલમાં સોલ્યુશન જોઈ ગયા છે, તો આપણે એ જે વિડીયો છે એ જોઈ લઈએ. તમે વિડીયોને પોઝ કરીને આનો આન્સર જ ખાલી જોઈ લેજો. એવી રીતે 33 નંબરનો સવાલ છે કે સરોવરની ઉપયોગિતા તમને બતાવવાની છે, તો સરોવરો કે આના ઉદ્ભવ સ્થાન ક્યાં છે, તો ભારતના કેટલાક સરોવરોના નદીઓમાંથી ઉદ્ભવ સ્થાન છે, તો નદીઓના ઉદ્ભવ સ્થાનમાં અમરકંટકની વાત કરીએ તો અમરકંટક સરોવરમાંથી જે છે એ નર્મદા નદી નીકળે છે. એવી રીતે વધારે વરસાદવાળા વિસ્તારોમાંથી આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈ પાણી અને વપરાશ અને અલગ અલગ જગ્યાએ કરી શકાય છે. એવી રીતે જે છે સરોવરોનો વિવિધ ઉપયોગ તમને અહીંયા આપી દીધેલું છે, તો તમે જોઈ લીજો. એવી રીતે તમને 34 નંબરનો સવાલ એમ પૂછેલો છે કે હિમવર્ષા એટલે શું, તો જે છે હવામાં રહેલા જે ભેજનો અતિશય ઠંડને કારણે હિમમાં જે કણોના રૂપાંતરણ થાય છે તેને જ આપણે હિમવર્ષા તરીકે કહેવામાં આવે છે. હવે ભારતમાં હિમવર્ષા ક્યાં થાય છે મિત્રો, તો યાદ રાખજો કે જે હિમાલયનું જે ક્ષેત્ર આવેલો છે ને ત્યાં તમને હિમવર્ષા જોવા મળે છે. એવી રીતે 35 નંબરનો સવાલ તમને એમ પૂછેલો છે કે ભારતમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો જોવા મળે છે, તો જે છે એ ભારતમાં મુખ્યત્વે 5 પ્રકારના જંગલો જોવા મળશે તમને. એક તો તમને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળશે, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો જોવા મળશે, અથવા ઉષ્ણકટિબંધીય જે છે કટાળા જંગલો કે સમતીક્ષોણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને ભરતીયોટના મેંગ્રુવ જંગલો તમને જોવા મળે છે. એવી રીતે તમને 36 નંબરનો સવાલ એમ પૂછેલો હતો કે બિહારની મુખ્ય ભાષા અને બોલીઓ વિશે તમને બતાવવાની છે, તો મિત્રો યાદ રાખજો કે બિહારની મુખ્ય ભાષા છે એ હિન્દી છે, એની સાથે સાથે મૈથિલી ભોજપુરી અને માગદી જે છે એ ત્યાં ચાલતી જે છે અન્ય બોલીઓ છે. એવી રીતે વાત કરીએ તો 37 નંબરનો સવાલ હતો કે જે આપણના રાજસ્થાન વિશે રાજસ્થાનમાં રાજસ્થાનના લોકો હોય છે તેમના તહેવારો અને લોકનૃત્ય વિશે તમને બતાવવાનું હતું, તો રાજસ્થાનના લોકોનો તહેવારો અને લોકનૃત્યો જે છે એ તમને અહીંયા આપી દીધેલો છે તો તમે સોલ્યુશનમાં જોઈ લેજો. એવી રીતે વિભાગ સીની વાત કરીએ તો તમને દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા તમને બતાવવાની હતી કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં રૂપરેખા કેવી રીતે હતું, કયા રાષ્ટ્રો કયા સાથે જોડાયેલા હતા, તો યાદ રાખજો મિત્રો કે 1 સપ્ટેમ્બર 1939 રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. આ સમયે 2 જૂથો હતા, એક હતું મિત્ર રાષ્ટ્રોનું અને એક જૂથ હતું જે હતું ધુરી રાષ્ટ્રોનું. તો મિત્ર રાષ્ટ્રોમાં બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા જેવા મિત્ર રાષ્ટ્રો હતા, તો ધુરી રાષ્ટ્રોમાં તમને જર્મની, ઇટલી અને જાપાન જેવા સાથી રાષ્ટ્રો તમને જોવા મળેલા હતા. આ યુદ્ધમાં અંતે જે છે જર્મની અને જે ધુરી રાષ્ટ્રો તે તેમનો ઘોર પરાજય થયો હતો અને એમાં ઘણા લોકોનું મૃત્યુ પણ થયું હતું અને મિત્ર રાષ્ટ્રો વિજય થયેલા હતા. એવી રીતે 39 નંબરનો સવાલ છે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે તમને બતાવવાનું છે, તો તેને વિશે પણ આપણે ડિટેલ સોલ્યુશન જોઈ ગયા છે, તો તમે અહીંયા જે છે ખાલી એનો જે સોલ્યુશન છે તેને વિડીયોને પોઝ કરીને એનો તમે સોલ્યુશન જોઈ લેજો અને જે છે એને ડિટેલ સોલ્યુશન આપણે જોઈ ગયા છે. જો તમને અહીંયા આ એનો ડિટેલ સોલ્યુશન જોતું હશે તો તમે કમેન્ટ કરીને અમે કહી દેજો, તો તમને જે છે આ દરેક વિષયવસ્તુનો તમને ડિટેલમાં સોલ્યુશન આપી દેવામાં આવશે. તો અહીંયા જે છે તમે સોલ્યુશન ખાલી જોતા રહેજો, તમે તો અહીંયા તમને સોલ્યુશન આપી દીધેલ છે. એવી રીતે 41 નંબરનો સવાલ તમને છે એમ પૂછાયેલો હતો કે સાયમન કમિશન વિશે આપણને એમ કહેવાનું હતું, તો અહીંયા જે છે સાયમન કમિશન વિશે પણ માહિતી તમને આપી દીધેલી છે, તો અહીંયા જે છે સાયમન કમિશન કેવી રીતે રચના કરી છે એની માહિતી તમને આપી દીધેલી છે. એવી રીતે તમને ઉપરાષ્ટ્રપતિ વિશે તમને ટૂંક નોંધ લખવાની હતી, તો અહીંયા જે છે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે એમને જે ભારતની ઉપરાષ્ટ્રપતિ હોવા માટે લાયકાતો અને તેની મુદ્દત ને જે છે શું શું છે એના વિશે પણ તમને માહિતી આપેલી છે, તો કયા કયા લાયકાતો છે તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર જે છે એ 35 વર્ષથી ઓછી ન હોવું જોઈએ, એના
થી વધારે હોવું જોઈએ અને તેઓ સરકારી કોઈપણ પ્રકારનો નોકરી ધરાવતો હોવો જોઈએ નહીં. એવી રીતે જે એની મુદત જે છે એ 5 વર્ષની હોય છે અને કેવી રીતે એને પદભ્રષ્ટ કરી શકાય છે તો એની વિશે પણ માહિતી તમને આપી દી છે. એવી રીતે વાત કરીએ તો 43 નંબરનો સવાલ એમ છે કે રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે. તો અહીંયા જે છે એ સભ્યોની પસંદગી જે છે કેવી રીતે થાય છે તેની પણ ડિટેલ સોલ્યુશન તમને અહીંયા આપી દીધેલા છે. હવે જે છે એમાં તો તમે વિડીયોને અહીંયા પોઝ કરીને એનું સોલ્યુશન જોઈ લેજો. એવી રીતે જંગલોના જતન માટેના તમને ઉપાયો પૂછાયેલો હતો તો એ તો તમને જે છે આઈએમપી સવાલો આપેલો હતો એમાં પણ તમને એમ કીધેલું હતું કે જંગલોનો જતન માટેનું તમે કરીને જતો તમને એક્ઝામમાં પૂછાઈ શકે તેની સંભાવના છે. તો અહીંયા જે છે આઈએમપી સવાલમાંથી તમને સવાલ પૂછેલો હતો તો એમ તમે લખી શકો છો કે આ જે જંગલોના જતન માટે આપણે શાળા અને કોલેજ કક્ષાએ આપણને શાળાકીય અભ્યાસક્રમોમાં જે છે એ પર્યાવરણીય શિક્ષણ આપવું જોઈએ, કોઈ વન મહોત્સવ કે સામાજિક વનીકરણનો કાર્યક્રમ કરવો જોઈએ કે વગેરે વગેરે કાર્યો આપણે કરી શકીએ છીએ. તો આ બધું જે છે સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા આપેલું છે. એવી રીતે વાત કરીએ તો ભારતના પક્ષીઓની વિવિધતા અચોળ છે તેનું ભૌગોલિક તમને કારણ આપવાનું હતું તો અહીંયા જે છે તમને ભૌગોલિક કારણ પણ તમને આપી દીધેલું છે કે ભાઈ ચલો ભારતમાં આટલા જે ભારતમાં જે છે એ વિવિધતાની બાબતમાં લેટિન અમેરિકા પછી ભારત વિશ્વમાં બીજા નંબરે આવે છે. હવે ભારતના ખ્યાતનામ પક્ષીઓમાં મોર, હંસ, ઘોરાળ અને ચરિત્રો જેવા તમને પક્ષીઓ જોવા મળશે. હવે મોર અતિ સુંદર પક્ષી પીછાને કારણે રણિયામણો દેખાય છે અને એની વિશે તમને ડિટેલ સોલ્યુશન જે છે તમને અહીંયા આપી દીધેલો છે અને અમે આનું સોલ્યુશન આપણે જોઈ પણ ગયા છે. એવી રીતે અહીંયા નેક્સ્ટ સવાલ પણ તમને આપણા આઈએમપીમાંથી જ પૂછાયેલો હતો. જેમ તમને કીધું હતું કે તમે જે છે કુંભનો મેળો તૈયાર કરીને જજો તમને એમાંથી પૂછાઈ શકે છે. તો અહીંયા જે છે એ જે છે તમને અહીંયા કુંભનો મેળો તમને પૂછાયેલો હતો તો જે છે અહીંયા તમને સંપૂર્ણ માહિતી જે છે કુંભના મેળા વિશે તમે જોઈ લેજો. એવી રીતે આપણે વિભાગ નંબર ડીની વાત કરીએ તો 47 થી 54 નંબરનો સવાલ તમને એમ પૂછાયેલો હતો. તો 47 નંબરનો સવાલ એમ હતો કે સંયુક્ત રાષ્ટ્રના તમને હેતુઓ જણાવવાના હતા તો સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ જે છે તમને અહીંયા આપી દીધેલા છે જે આપણા આઈએમપીમાંથી જ સવાલ હતો. તો જગતના રાષ્ટ્રીય વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ બતાવવાનો હતો, જાતિ ભાષા લિંગ ધર્મના ભેદભાવ વિના બધા જ લોકોમાં માનવ અધિકાર મૂળભૂત અધિકાર અને સ્વતંત્રતા પ્રત્યે આપણે એકરૂત રહેવાનું હતું, વિશ્વમાં એકતા અને બંધુત્વની સ્થાપના કરવાની હતી વગેરે જે છે એ તમને જે પૂછાયેલું હતું એ હતું. એવી રીતે હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યોમાં ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા એના વિશે સંક્ષેપમાં તમને વર્ણન કરવાનું હતું એમ પૂછાયેલું હતું તો તેને પણ ડિટેલ સોલ્યુશન તમને અહીંયા આપી દીધેલું છે અને આપણે અસાઇનમેન્ટના સોલ્યુશનમાં આનો સોલ્યુશન પણ આપણે જોઈ ગયા છે. એવી રીતે આ પણ આપણા આઈએમપી માટે સવાલ હતો કે કાશ્મીરનો પ્રશ્ન વિશે આપણને જે છે એ તમને એમ પૂછેલો હતો તો જે 1/3 ભાગ પાકિસ્તાને લઈ લીધું છે તો એ જે યુએન પર ગયો છે એ જ એક ભારત માટે એક સળગતો પ્રશ્ન છે તેને અત્યારમાં પણ કાશ્મીરનો પ્રશ્ન જે છે એ ભારત અને પાકિસ્તાન માટે ખૂબ જ એવો સળગતો એવો પ્રશ્ન છે. એવી રીતે તમને ગુપ્ત મતદાન વિશે પૂછેલો હતો એ પણ આપણા આઈએમપીમાંથી જ પૂછાયેલો હતો. તો અહીંયા જે છે ગુપ્ત મતદાન જે છે એ તમને એના વિશે પણ તમને જાણકારી આપેલી છે કે તમને લખી શકો છો કે ભાઈ અહીંયા જે કોઈ પણ મતદાતા હોય છે એ પોતાનું મતદાન આપી પોતાનો કોણે મત આપ્યું છે એ ગુપ્ત રાખી શકે છે, તેનો તેને અધિકાર છે. અને એ કેવી રીતે મત આપે એને મતપત્રકો અને વિજાણુપત્રકો અને યુનિયન દ્વારા જે પણ મતો થાય છે એની વિશે પણ તમને જાણકારી આપેલી છે. હવે વાત કરેલો છે તો રાજકીય પક્ષો વિશે તમને માહિતી આપવાની હતી તો એમાં પણ તમે લખી શકો છો કે ભાઈ ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે તેમાં તમને જે છે એ તમને 2 પક્ષો તમને જોવા મળશે, એક તો રાષ્ટ્રીય પક્ષ અને એક પ્રાદેશિક પક્ષ. તો જે રાજકીય પક્ષ છે એ રાજ્ય સુધી સીમિત હોય છે જ્યારે રાષ્ટ્રીય પક્ષો જો હોય છે એ આખા દેશ સુધી સીમિત હોય છે. હવે વાત કરીએ તો રાષ્ટ્રીય પક્ષમાં નેશનલ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, એવી રીતે સીપીઆઈએમ, બહુજન સમાજવાદી પાર્ટી વગેરે જે પાર્ટી છે એ રાષ્ટ્રીય પક્ષ છે. જ્યારે રાજકીય પક્ષની વાત કરીએ તો તમે લખી શકો છો કે સમાજવાદી પાર્ટી કે પછી દ્રવિડ મુનેત્રમ કઝગમ ને ઓલ ઇન્ડિયા અન્નામલાઈ દ્રવિડ મુનેત્રમ કઝગમ, એવી રીતે તેલુગુ દેશમ પાર્ટી વગેરે જે છે એ તમને જે છે પ્રાદેશિક પાર્ટીઓ તમને જોવા મળે છે. એવી રીતે તમને વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ વિશે માહિતી આપવાની હતી તો તેનો પણ અહીંયા જે છે સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયા આપી દીધેલું છે. તો વિડીયોને પોઝ કરીને તમે આનો જે સોલ્યુશન જે છે એ તમે જોઈ લેજો. તો અહીંયા જે છે અહીંયા તમને સંપૂર્ણ સોલ્યુશન આપી દીધેલું છે કે ભાઈ 13 નવેમ્બર 2015ના દિવસોમાં જે આતંકવાદી ફ્રાન્સમાં હમલો થયો હતો, એવી રીતે 24 સપ્ટેમ્બર 2002ના 2 આતંકવાદીઓ ગુજરાતના પાટનગરમાં હમલો કર્યો હતો એ વિશે પણ તમને માહિતી આપી દીધું છે તો તમે જોઈ લેજો. એવી રીતે તમને પૂર વખતે શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ એની વિશે આપણે માહિતી છે. તો આપણને સામાન્ય એવી સમજણ છે કે આપણે પૂર આવશે તો આપણે શું કરવું જોઈએ તો પોતાની કિંમતી વસ્તુ સલામત આશ્રય રાખવું જોઈએ અને પછી મીણબત્તી ફાનસ વગેરે જે છે પોતાની પાસે રાખવું જોઈએ તો વગેરે જે છે સંપૂર્ણ માહિતી જે છે તમને અહીંયા સોલ્યુશન કરીને તમને આપી દેવામાં આવેલું છે. તો તમે વિડીયો પોઝ કરીને તેનું સોલ્યુશન જોઈ લેજો. એવી રીતે તમને નકશામાં પૂછેલો હતો કે અરબ સાગર, કાળી જમીન અને પોલીકટ અને પેરિયાર તમને અભયારણ્ય બતાવવાનું હતું તો તમે જે છે અરબ સાગરને અહીંયા બતાવી શકો છો. એવી રીતે જે છે તમે નેક્સ્ટ તમને એમ પૂછેલો હતો કે ભાઈ જે છે તમને કાળી જમીન ધરાવતો પ્રદેશ તમને બતાવવાનો હતો તો અહીંયા જે છે કાળી
આડી જમીન ધરાવતો પ્રદેશ પણ તમને અહીંયા આપી દીધેલું છે. એવી રીતે તમને નેક્સ્ટ પૂછેલો હતો કે ભાઈ પુલિકટ સરોવર તમને બતાવવાનું છે, તો યાદ રાખજો મિત્રો કે જે પુલિકટ સરોવર છે એ અહીંયા આવશે, અને જે તમારો પેરિયાર જે છે અભયારણ્ય તમારું અહીંયા આવશે. તો અહીંયા જે છે સંપૂર્ણ માહિતીનો સોલ્યુશન જે છે તમને અહીંયા આપી દેવામાં આવેલો છે. તો ફાઇનલી ધીસ ઇઝ ધ એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.